नमस्कार दर्शक मित्रों, हूँ छू पिनल। सूरत चैनल ना समाचार मा अपनु स्वागत छे। समाचार नी शुरुआत करता पहला जोईए आजना मुख्य समाचार। पांडेसरा मा 5 वर्ष अगाउ संबंधी नी हत्या करीने लाश ने दीवाल मा चणी देवाई, पोलीसे हाडपिंजर ने बहार काढ्यो। सूरत मा दिवाळी समये चोरी लूट नी घटना रोकवा महिदरपुरा हीरा बजार मा पोलीस नु फूट पेट्रोलिंग। डिंडोली मा पति ना लांबा आयुष्य माटे कड़वा चौथ नो दीवो सगाव्या बाद घर मा आग लागी। एडवांस पेमेंट पेटे 5% ओछा भाव नी लालच आपी कापड़ वेपारी साथे 56.47 लाख नी छेतरपिंडी। खटोदरा ना युवान ना खाता माथी केवाईसी ना बहाने भेजाबाजी रूपया 18,400 तफड़ावी लीधा। અને ગૂગલ પે થી પેમેન્ટ ચૂકવવાના બહાને ગઠિયાએ તંબાકુ વેપારીને રૂપિયા 38,000 નો ચૂનો લગાવ્યો। વધુ સમાચાર વિગતવાર। પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરા સોસાયટીના વિભાગ 3 માં વર્ષ 2015 માં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં આરોપી રાજુ બિહારીએ પોતાના સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કરીને લાશને દિવાલમાં ચણી દીધી હતી। બાદમાં આરોપી રાજુ ભરૂચના એક કેસમાં જેલ જતો રહ્યો હતો, પછી પેરોલ પર છૂટ્યા બાદ હાજર થયો ન હતો। બાતમીના આધારે પોલીસે પૂછપરછ કર્યા, હત્યાનો સમગ્ર વેદ ઉકેલાયો હતો, જેથી પોલીસે દિવાલમાં ચણી દેવાયેલી લાશના હાડપિંજરને બહાર કાઢવાનું શરૂ કર્યું છે। પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરા સોસાયટીના વિભાગ 3 માં ગુનાહિત ઇતિહાસ ધરાવતા રાજુ બિહારીએ પોતાના સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કરી હતી। આ હત્યા કયા મુદ્દે કરી એ હજુ તપાસનો વિષય છે। જો કે રાજુએ હત્યા કર્યા બાદ કિશનના મૃતદેહને દિવાલમાં ચણી દીધો હતો, જેથી કોઈને આશંકા ન જાય। જો કે પોલીસે બાતમીના આધારે હાલ 5 વર્ષ બાદ કિશનના મૃતદેહને બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધર્યા છે। કિશનનો મૃતદેહ મળ્યો ન હોવાની જાણ થતાં જ તેનું પરિવાર પણ આશાપુરા સોસાયટીમાં દોડી આવ્યું હતું। સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર રાજુ પર દારૂના 30થી વધુ કેસ છે। રીઢા ગુનેગાર રાજુને હાલ પોલીસે ઝડપી લીધો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। પોલીસે જણાવ્યું હતું કે પોલીસને બાતમી મળી હતી કે શિવમની હત્યા કરી તેની લાશને દાટી દેવામાં આવી છે, જેથી મામલતદાર અને પીઆઈ પાંડેસરા સહિતના એફએસએલના અધિકારીઓને સાથે રાખીને લાશનો કબજો લઈને ફોરેન્સિકની હાજરીમાં પીએમ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસને એક અંગત બાતમી આધારે એક માહિતી મળેલી હતી કે વર્ષ 2015ની સાલમાં એક શિવમ ઉર્ફે કિશન નામના વ્યક્તિને મારી અને તેની લાશને દાટી દેવામાં આવેલી હતી, જેના આધારે આજરોજ પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને એફએસએલ અધિકારીની હાજરીમાં આ જગ્યાએ તોડફોડ કરી અને જે જગ્યાએ લાશ દાટી દેવામાં આવેલી જગ્યા બતાવવામાં આવેલી છે ત્યાં ખોદકામ કરતાં લાશ મળી આવેલ છે। હાલમાં લાશની બોડી મેળવી અને તેને એફએસએલ ફોરેન્સિક મેડિસિન રૂબરૂ પણ એમનું પીએમ કરાવવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। જેમ પણ આપને આગળની જે પણ માહિતી મળશે તે આપની સાથે શેર કરવામાં આવશે। થેન્ક યુ વેરી મચ। શિવમ ઉર્ફે કિશન નામનો જે માણસ છે તેમની હત્યા કરવામાં આવેલી છે વર્ષ 2015ની સાલમાં દિવાળીના તહેવારના સમયમાં કરવાની હોવાની પોલીસને અંગત બાતમી મળેલી હતી। આ પોલીસની બાતમીના આધારે જ આ આગળની કાર્યવાહી થયેલી છે અને એ બાતમીના આધારે તપાસ કરતાં સદર જગ્યાએથી ડેડ બોડી મળી આવેલી છે। પોલીસ આગળની હાલમાં કાર્યવાહી કરી રહી છે। આપણને જે પણ માહિતી હશે તે આપની સાથે શેર કરવામાં આવશે। પ્લીઝ થેન્ક યુ વેરી મચ। એ આપણે આરોપી પકડાશે, આરોપીઓ વિશેની જે પણ માહિતી મળશે આપને જાણ કરવામાં આવશે। લોકડાઉન બાદ ઉદ્યોગ ધંધામાં કામકાજ શરૂ થયા છે। હીરા બજારમાં પણ હવે દિવાળીની ચહલપહલ વધુ જોવા મળી રહી છે, ત્યારે હીરા બજારમાં દિવાળી સમયે ચોરી અને લૂંટની ઘટના બનતી અટકાવવા માટે પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। મૈદરપુરા હીરા બજારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। મૈદરપુરા વિસ્તારમાં હીરાની લેવડ દેવડ અને આંગળિયા પેઢીઓ કાર્યરત છે, જેથી આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। સાદા ડ્રેસમાં પોલીસના જવાનોને ડ્યુટી સોંપવામાં આવી છે, જેથી આ વિસ્તારમાં
कोई अनिच्छनीय गतिविधि पर नजर राखवामां आवशे। सूरतमां दिवाळीना समय दरमियान बनती लूट चोरी जेवी घटनाओने डामवा माटे पोलीसे एक्शन प्लान तैयार कर्यो छे, जे अंतर्गत મહિધરપુરા હીરા બજાર વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ધુલિયા, એસીપી, પીએસઆઈ સહિતના અધિકારીઓ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા। મહિધરપુરા વિસ્તારમાં દિવાળીના સમય દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ તેમજ હીરાની લેવડ દેવડ થતી હોય છે। આંગડિયા પેઢીઓ સહિત હીરા યુનિટો આ વિસ્તારમાં આવેલા છે। દિવાળીના સમય દરમિયાન લૂંટ ચોરી જેવી ઘટનાઓને ડામવાનો પ્રયાસ રૂપે હીરા બજારમાં સાદા ડ્રેસમાં પોલીસ જવાનો તૈનાત કરાયા છે, જે શંકાસ્પદ હિલચાલવાળાઓ પર નજર રાખશે। જો કે સુરત ચેનલ સાથે વાતચીત કરતા મહિધરપુરા વિસ્તારના સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે સુરત શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા હીરા બજારોમાં ચોરી લૂંટની ઘટના અટકાવવા માટે આગોતરું આયોજન કરાતા અમને રાહત જોવા મળી છે। પોલીસ આ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગની સાથે અન્ય પોલીસ કર્મીઓ સાદા ડ્રેસમાં ફરી હીરા બજાર પર અવરજવર કરતા લોકો પર નજર રાખશે। હાલમાં દિવાળીનું પર્વ ટૂંકમાં નજીક આવી રહ્યું છે, એ અનુસંધાને સુરત શહેરમાં અને ખાસ કરીને જે સુરતનો મેઇન રાજમાર્ગ છે, રાજમાર્ગ ઉપર ઝવેરાતની દુકાનો છે, અલગ અલગ જગ્યાએ અમુક આંગળિયા પેઢીઓ છે અને હીરા બજાર અને હીરા માર્કેટ છે। આ વિસ્તારમાં પોલીસ છેલ્લા ઘણા દિવસોથી ટૂંકમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે। લોકોમાં સુરક્ષાની ભાવના પેદા થાય, કોઈ ટૂંકમાં લૂંટ અને ચોરીના બનાવો ન બને એ હેતુથી લોકોને સેન્સિટાઇઝ કરવા અને ખાસ કરીને જે દુકાનો છે, જે લોકો ખરીદી માટે નીકળે છે, એ લોકો સુરક્ષિત રીતે પોતાનો ટૂંકમાં ખરીદી કરી શકે, આ હેતુથી આ કામગીરી પોલીસ કમિશનર સુરત શહેરના આદેશથી દરેક વિસ્તારમાં થઈ રહી છે। હાલમાં જે રાજમાર્ગ છે, રાજમાર્ગ ઉપર સેક્ટર 1 તરફથી આ કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે। આ કેટલા દિવસ માટે કરવામાં આવી છે? આ જે કામગીરી છે એ ખાસ કરીને હમણાં ખરીદીનો, તહેવારોના અનુસંધાને ખરીદીનો જે માહોલ છે અને ખરીદી માટે જે લોકો બહુ ભેગા થાય છે, તો એ જે દિવાળીના તહેવારોમાં જ્યારે ખરીદી વધારે થાય છે એ દિવસોમાં આ પેટ્રોલિંગ સતત કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ જ્યારે જરૂરિયાત પડે ત્યારે આ પેટ્રોલિંગ પોલીસ તરફથી કરવામાં આવશે। એનામાં સાહેબ સ્પેશિયલ એવા વિસ્તાર છે જેમાં અલગ અલગ ટીમો મૂકવામાં આવેલી છે કે ખાલી પેટ્રોલિંગ જ રાખવામાં આવી છે? દરેક સુરત શહેરના સમગ્ર જે વિસ્તાર છે એમાં દરેક પોલીસ સ્ટેશન તરફથી સવાર, બપોર, સાંજ, ઇવનથી રાત્રિ દરમિયાન પેટ્રોલિંગની અલગ અલગ ટીમો પ્લાન કરવામાં આવી છે। ઇવનથી ખાસ જોઈએ તો પીસીઆર વાહનો અને મોટરસાયકલ પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલું છે અને એ સતત હાલમાં ચાલી રહ્યું છે। પોલીસ દ્વારા લોકોને શું સમાચાર આપવામાં આવે છે? પોલીસ તરફથી સમગ્ર સુરત શહેરવાસીઓને હું એડિશનલ સીપી સુરત શહેર પ્રવીણ માલ ખાસ મેસેજ એ આપીશ કે એક તો જ્યારે પણ ખરીદી કરવા માટે તમે નીકળો તો તમારી સાથે જે જોખમ અને જે ખરીદી કરેલી ચીજવસ્તુઓ અથવા તો નાણાં છે એને વ્યવસ્થિત સાચવી અને તકેદારી રાખીને મૂવમેન્ટ કરો અને શક્ય હોય તો તમે ઓનલાઈન આ ખરીદી કરો તો ટૂંકમાં જોખમ તમારી પાસેથી ઘટી શકે અને જ્યારે ખરીદી કરીને નીકળો તો તમારી સાથે તમારા પરિવારજનોના સભ્યોને સાથે રાખો, એકલા મૂવમેન્ટ ના કરો। કોઈ જગ્યાએ તમને શંકાસ્પદ માણસોની મૂવમેન્ટ લાગે તો પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ અને પોલીસ જવાન કોઈ પણ જગ્યાએ હોય તો એમને જાણ કરો। આંગડિયાવાળોને એ લોકોને કોઈ જાણકારી આપવામાં આવી છે કે એ લોકો કેવી રીતે જાણતાની રાખવામાં આવે? તમામ આંગળિયા પેઢી જે છે સુરત શહેરની એની અલગ અલગ સમયે મિટિંગો લેવામાં આવી છે। પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ પણ એની મિટિંગ લીધી છે, અમારા તરફથી પણ લોકલ લેવલે મિટિંગ લેવામાં આવી છે। આંગળિયા પેઢી જે છે એ લોકોએ જે તકેદારી રાખવાની છે, જે સુરક્ષા એમની પોતાની જાતે પણ રાખવાની છે, એના માટે સીસીટીવી રાખવા માટે અને બીજી અન્ય સુરક્ષાની જે બાબતો છે એ એમને બ્રીફ કરવામાં આવ્યું છે અને એ અનુસંધાને એ લોકો સહકાર પણ આપી રહ્યા છે અને તકેદારી પણ રાખી રહ્યા છે। મારું નામ દીપક નાહર છે, અભિષેક સિલ્વર, ચાંદીમાં હોલસેલનું કામ કરે છે. હવે જે હિસાબની પેટ્રોલિંગને આજે પોલીસે કર્યું છે એ હિસાબે ખૂબ સારું લાગે છે અને એમ એવું લાગે છે કે આજે સુરતની અંદર તમે બિંદાસ ફરી શકો છો પોલીસની આ કામગીરી જોઈને, અને ખૂબ સારી આ પોલીસની કામગીરી છે કે જેના કારણે અમે હોલસેલ જે વેપારી છે આ સિઝનની અંદર અમે બિંદાસ અમારી બેગ લઈને ફરી શકીએ, જ્યાં પોલીસનું પેટ્રોલિંગ કરવાથી જે લૂંટારુઓ છે એમને સાવચેત રહેશે અને અમે વેપારીઓ પણ સુરક્ષિત મહેસૂસ કરીએ છીએ અમારે પોતાની જાતને કે અમે આજે સુરતની અંદર આ ભાગલ વિસ્તારમાં આવા સ્પોટ વિસ્તારની અંદર ફૂલ પબ્લિકની અંદર ફૂલ સુરક્ષિત છે એવું અમે આજે
અનુભવ કરી રહ્યો છું. સુરત શહેર કમિશનર સાહેબ દ્વારા એક આ જે રાખવામાં આવ્યો છે એમના માટે તમે શું મતલબ કહેવા માંગો છો? જે સુરત કમિશનર દ્વારા જે રાખ્યું છે કે બહુ જ સારું કામ છે કે જેના જેના થતી જે લૂંટફાડું છે ચોરું ચોર છે એ લોકો બધા સાવચેત રહેશે ને જે એ લોકો છે એના માટે સાવચેતનું કામ રહેશે ને અમે સુરક્ષિત છે એવું અમને લાગે છે. આજે રાકેશભાઈ પોપટભાઈ વાહોલિયા. રાકેશભાઈ, હમણાં જે પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે કેવું લાગે છે? જે પોલીસ કમિશનરે જે પેટ્રોલિંગની જે હમણાં જાહેરાત કરી છે તે લોકો માટે ખૂબ સારી છે, લાભદાયક છે. તમે બહારગામ જાઓ અથવા તો ગમે ત્યાં જાઓ તમારા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરો અથવા તો તમારે પ્રમુખને જાણ કરો કે ભાઈ અમે બહારગામ જવા નથી, અમારું એટલું ધ્યાન રાખજો એમ. હમણાં પોલીસ ચાલતા ચાલતા રસ્તા ઉપર નીકળી છે પેટ્રોલિંગ કરતા, તમને કેવું લાગે? સર, કારણ કે હમણાં ખિસ્સા કાતરોનો બહુ વધી ગયો છે ક્રેઝ, એટલે જે પેટ્રોલિંગ કરે છે સારું કરે છે એમ. પોલીસની કામગીરી બહુ સરસ છે. ડિંડોલી વિસ્તારમાં રહેતા યુપીવાસી પરિવારના ઘરમાં બુધવારે રાત્રે કડવા ચોથની ઉજવણી દરમિયાન આગ લાગી જાય છે. પતિના લાંબા આયુષ્ય માટે મહિલા દ્વારા કડવા ચોથનું વ્રત કરી રાતે પૂજા માટે સજાવેલી થાળીમાં દીવડો કરી આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો સળગતા દીવા સાથેની થાળી ટેબલ પર મૂકીને જમવા ગયા હતા. તે દરમિયાન આગ લાગી હતી. દીવાની જ્યોતથી લાગેલી આગ સમગ્ર ઘરમાં જોત જોતામાં પસરી ગઈ હતી. લગભગ 11 વાગે લાગેલી આગમાં પરિવારના 7 સભ્યોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે આગની દુર્ઘટનામાં ઘર વખરીનો સમગ્ર સામાન, ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને રોકડા રૂપિયા 25,000 પણ સામી દીવાઈએ આગમાં બળી ગયા છે. ડિંડોલી સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ અચ્છેલાલ તિવારી સિક્યુરિટી કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ સંયુક્ત પરિવારના 9 સભ્યો સાથે રહે છે. બુધવારના રોજ કડવા ચોથને લઈ પત્નીએ એક પૂજાનું આયોજન કર્યું હતું. ઘરના બધા જ સભ્યો પહેલે માય હતા. પૂજા પૂરી થયા બાદ તમામ સભ્યો રાત્રિના ભોજન માટે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા હતા. બાદમાં અચાનક ઘરના પહેલા માળે આગની જ્વાળાઓ સાથે ધુમાડો દેખાતા ભાગદોડ મચી ગઈ હતી. પરિવારના તમામ સભ્યોને ઘર બહાર દોડી ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી આવી આગ કાબૂમાં લઈ લેતા પહેલા માળનો આખો રૂમ બળીને ખાક થઈ ગયો હતો. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી, પરંતુ ઘર વખરીનો સામાન, ગાદલા, ઓરિજિનલ પેપર સહિત રોકડ રૂપિયા 25,000 પણ બળી ગયા હતા. આ દુર્ઘટનામાં લગભગ 2 લાખનું નુકસાન થયું હોવાનું કહી શકાય છે. તેઓ ઉત્તર પ્રદેશ સુલતાનપુરના રહેવાસી હોવાનું અને વર્ષોથી સુરતમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. રિંગરોડ આદર્શ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા એક વેપારીને પાંડેસરા ભીડભંજન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કારખાનું ધરાવતા દંપતીએ માર્કેટ ભાવ કરતા 5% ઓછા ભાવે ગ્રે કાપડનો માલ આપવાની લોભામણી ઓફર આપી હતી. બદલામાં એડવાન્સ પેમેન્ટ કરવાનું કહી દંપતીએ રૂપિયા 65.47 લાખ પડાવી લીધા બાદ ગ્રે કાપડના ડિલિવરી ન આપી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. વેસુ નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા 66 વર્ષીય પ્રમોદકુમાર મહેશચંદ જૈન રિંગરોડ સ્થિત આદર્શ માર્કેટમાં ચંચલ ફેશન નામે પેઢી ધરાવે છે. પ્રમોદકુમારનો વર્ષ 2014-15માં પાંડેસરાના ભીડભંજન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કરકઈ ઇમ્પેક્સ નામે યાન પ્રોસેસિંગનું કારખાનું ધરાવતા પરિમલ સક્કઈ સાથે થયો હતો. પરિમલે પોતાની પેઢીના માલિક અને તેની પત્ની બિનિતા અને પોતે વહીવટ કરતા છે તેમ કહી ગ્રે કાપડના ઓર્ડરના એડવાન્સ પેમેન્ટ સામે બજાર ભાવથી 5% ઓછા ભાવે માલ આપવાની લાલચ આપી હતી. તે દરમિયાન એપ્રિલ 2017માં પ્રમોદ જૈને પેઢીના સુરત પીપલ્સ બેંકમાંથી રૂપિયા 29.25 લાખ અને સુટેક્ષ બેંકમાંથી રૂપિયા 36.47 લાખ મળી કુલ રૂપિયા 56,47,00,000 આરટીજીએસથી ગ્રે કાપડ ખરીદવા એડવાન્સ પેમેન્ટ ચૂકવ્યું હતું. પરંતુ ત્યાં પરિમલે ગ્રે કાપડની ડિલિવરી આપી ન હતી, જેથી પ્રમોદ જૈને પૈસાની માંગણી કરી હતી. જેથી પરિમલે ચેકો આપ્યા હતા, તે ચેકો પ્રમોદભાઈએ ખાતામાં નાખતા તે રિટર્ન થયા હતા. ત્યારબાદ પ્રમોદભાઈએ પૈસાની ઉઘરાણી કરતા દંપતીએ કોઈ રૂપિયા આપવાના થતા નથી તેમ કહી અને પેમેન્ટ પણ પરત નહીં આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલો સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પ્રમોદ જૈને બેગમપુરા દુધા શેરી પહેલા માળે રહેતા અને કર્પ ઇમ્પેક્સના પરિમલ મૂલચંદ સક્કઈ અને તેની પત્ની બિનિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ખટોદરાના યુવાનને કોલ કરી પેટીએમ KYC ક્લિયર કરાવવાના બહાને ક્વિક
પાસપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ભેજા બાજે ડેબિટ અને ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી રૂપિયા 18,400ની મતા ઉપાડી લઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ સલાબતપુરા પોલીસમાં નોંધાઈ છે। અઠવા લાઇન્સ પાર્લે પોઈન્ટની કપડાની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા હિતેશ રમેશચંદ્ર જરીવાલા પર ગત તારીખ 24 એપ્રિલના રોજ એક મોબાઈલ પરથી કોલ આવ્યો હતો। કોલ કરનારે પેટીએમ KYC ઓફિસમાંથી બોલું છું, તમારે KYC કરાવવાનું હોય તો પ્લે સ્ટોરમાંથી ક્વિક સ્પોટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેથી હિતેશે એપ્લિકેશન ડાઉનલોડ કરી તે ઓપન કરી આઈડી નંબર કોલ કરનારને આપ્યો હતો। ત્યારબાદ હિતેશે પેટીએમ એપ્લિકેશન ઓપન કરતા વેત પેટીએમ ઓફિસમાંથી બોલું છું કહેનાર ભેજા બાજે હિતેશના સુરત પીપલ્સ બેંકના ખાતામાંથી રૂપિયા 8,200 અને HDFC બેંકના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 10,200માંથી કુલ રૂપિયા 18,400ની મતા ઉપાડી લીધી હતી। પાલનપુર પાટિયા સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્વસ્તિક શોપિંગ સેન્ટરમાં અંબિકા ટ્રેડર્સ નામની હોલસેલની દુકાનમાં ગત તારીખ 20 ઓક્ટોબરના રોજ ગ્રાહકના સ્પાંગમાં ગઠિયો આવ્યો હતો। ગઠિયાએ 138 બાગબાન તંબાકુનું એક કાર્ટૂન ખરીદ્યું હતું। જયેશ હિરાનંદ જીવાણીના ભાઈએ અજીતે પેમેન્ટના રૂપિયા 38,720 રોકડેથી ચૂકવવાનું કહેતા ગઠિયાએ મારે મુંબઈથી ઓનલાઈન પેમેન્ટ કરાવવાનું છે કહી દુકાનદારનો ગૂગલ પે મોબાઈલ નંબર લીધો હતો અને તેની ઉપર પેમેન્ટનો ટેક્સ્ટ મેસેજ પણ આવ્યો હતો। ત્યારબાદ ગઠિયાએ પોતાના મોબાઈલમાં પેમેન્ટના રૂપિયા કટ થઈ ગયા છે તેવો મેસેજ બતાવી પેમેન્ટ નહીં આવે તો મને ફોન કરજો એમ કહી પોતાનો મોબાઈલ નંબર આપી ચાલ્યો ગયો હતો, પરંતુ દુકાનદારના બેંક ખાતામાં પેમેન્ટ જમા નહીં થતા ગઠિયાને ફોન કર્યો હતો, પરંતુ પછી કોલ કરશે એમ કહી ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો, જેથી ગઠિયા અંગે તપાસ કરતા તેણે ગૂગલ પેમાં અંકિત પટેલના નામે એકાઉન્ટ બનાવ્યું હતું। જ્યારે મોબાઈલ એપ્લિકેશનમાં નંબરના આધારે સર્ચ કરતા તેમાં અમિત હિરપરા નામ હતું અને આજ દિન સુધી પેમેન્ટ નહીં મળતા છેવટે રાંદેર પોલીસ સ્ટેશનમાં દુકાનદારે ફરિયાદ નોંધાવી હતી। મારું નામ જયેશ હિરાનંદ જીવાણી છે, હું અંબિકા ટ્રેડર્સમાં વેપાર ધંધો કરું છું। મારી દુકાને ગઈ 20 તારીખે એક ઘરાક આવેલો, એણે તમાકુનું કાર્ટૂન માંગેલું, એને કીધેલું કે ભાઈ પેમેન્ટ કરવાનું છે ઓનલાઈન, એમણે કીધું ગૂગલ પેનો નંબર આપો, અને નંબર આપ્યો તો એ ભાઈએ મેસેજ કરી દીધો, બેંકનો મેસેજ આવી ગયો, અમે થોડું ધ્યાન બહાર રહી ગયા તો મેસેજ બેંકનો નહીં હતો, એણે પોતાના મોબાઈલથી કરેલો, એટલે 38,720 રૂપિયાનો માલ લઈ ગયો છે, એના પૈસા હજુ ખાતામાં જમા થયા નથી, એટલે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ચાલો જગાવીએ જ્યોત જ્યાં હજી અંધારું છે। પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ વિવિધ વિભાગો દ્વારા અમલીકૃત શહેરી ગરીબ કુટુંબ વ્યક્તિલક્ષી 38 યોજનાઓનું માર્ગદર્શન કોર્પોરેટર ઉષાબેન પટેલની આગેવાનીમાં ભાટપોર ગામમાં રાખવામાં આવ્યું હતું, જેમાં સુરત મહાનગરપાલિકાના UCD વિભાગના કર્મચારીઓ અને કોર્પોરેટર ઉષાબેન પટેલ દ્વારા સરકારની યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સખી મંડળની રચના, ગૃહ ઉદ્યોગ કરી શકે એવી યોજનાઓ અંગે સમજ આપવામાં આવી હતી, જેમાં આગેવાન મહેશભાઈ પટેલ, બિપિનભાઈ પટેલ, યુવા મોરચાના યશ ઓઝા અને 50 જેટલી બહેનો ભાઈઓ હાજર રહ્યા હતા। આજે આ મિટિંગ એટલા માટે રાખેલી છે કે કોર્પોરેશન ના એરિયામાં જે છે, જે વિસ્તાર છે, એ લોકોને તો બધી ગવર્મેન્ટની સ્કીમ વિશે તો ખબર જ છે, પણ જે ગામડાઓ છે અંદરનો એ લોકોને માહિતી નથી, બરાબર, તેનો પૂરેપૂરો લાભ નથી લઈ શકતો। પાર્સલ કાર્ડ ધારકો છે, DPL કાર્ડ ધારકો છે, એવા લોકોને ફ્રીમાં તાલીમ આપીએ છીએ, બરાબર, તો એ તમે ગ્રુપમાં જોડાયેલા હશો તો તમને એ તાલીમનો લાભ કેવો મળશે અને તમે એમાંથી આધાર પે કરી શકશો। બીજું કે અત્યારે આ વર્ષે COVID-19ના હિસાબે આપણે રાખી મેળા, નવરાત્રી મેળા, પુસ્તક મેળા એ બધું બંધ રાખ્યું છે, એ પછી તમે 10 મહિના નક્કી કરજો, બરાબર, એક ઘરમાંથી એક ઘરમાંથી બે વ્યક્તિ રહેવા માંગતી હોય ને તો આપણે એને બે ગ્રુપ કરાવી, એકને બીજા ગ્રુપમાં ને એકને પહેલાં દેજો, બરાબર, તમે નક્કી કરી દેજો અને પછી નીતિન પહેલે કરતા અમારો કોન્ટેક્ટ નંબર તમને આપીએ, તમને જણાવજો એ પ્રમાણે ગ્રુપ પણ બનાવીશું, બરાબર।
તમારે જો 2 લાખ થી ઓછી આવક હોય ના ના એનો જે પ્રશ્ન નહીં રહે કે દીકરો એને માને રાખતો નહીં માં જુડી રહી છે એની તો કોઈ આવક જ નથી એ ભરી શકે રાંદેર રોડની રંગ અવધૂત સોસાયટી 1 ના 1 મકાનમાં ક્રાઇમ બ્રાન્ચે છાપોમારી આઈપીએલની મેચ પર સટ્ટો રમતા રમાડતા 4ને ઝડપી લીધા હતા તેમજ આઈડી પાસવર્ડ આપનાર 2 બુકીને વોન્ટેડ જાહેર કર્યા છે. મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્કવોડના પીએસઆઈ અને ટીમે ગત રાત્રે 8:30 વાગે રાંદેર રોડ સોના હોટલની ગલીમાં રંગ અવધૂત સોસાયટી વિભાગ 1 મકાન નંબર A37ના બીજા માળે છાપો મારી ત્યાં બેસી આઈપીએલની સનરાઈઝ હૈદરાબાદ તથા મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ ઉપર મોબાઈલ એપ્લિકેશન દ્વારા સટ્ટો રમતા રમાડતા આશિષ કાંતિલાલ દૂધવાળા, કલ્પેશ રમેશભાઈ વાઘેલા ભૂષણ ઉર્ફે ગોપાલ રમેશચંદ્ર ભાટિયા, યક્ષ અનિલકુમાર ગાંધીને ઝડપી લીધા હતા. ચારેય પિન્ટુ સિદ્ધપુર અને વહાબ પાસેથી મેળવેલા જુગાર રમવાની 2 મોબાઈલ એપ્લિકેશનના આઈડી પાસવર્ડ વડે લાઈવ મેચ પર મોબાઈલ ફોન દ્વારા અલગ અલગ ગ્રાહકો પાસેથી મેચના રન અને ઓવર તથા સેશન અને હાર જીતનો ભાવ બોલી સટ્ટો રમાડતા હતા. ક્રાઇમ બ્રાન્ચે તેમની પાસેથી રોકડા રૂપિયા 24,400, રૂપિયા 62,500ની મત્તાના 11 મોબાઈલ ફોન, 2 લેપટોપ, સેટટોપ બોક્સ, ટીવી વગેરે મળી કુલ રૂપિયા 1,18,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ તેમને આઈડી પાસવર્ડ આપનાર પિન્ટુ સિદ્ધપુર અને વહાબને વોન્ટેડ જાહેર કરાયા છે. અલથાણ પોલીસ ચોકી નજીક મમતા ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડા પાડી પોલીસે પ્રતિબંધિત ગણાતી વિદેશી સિગરેટના રૂપિયા 14,340નો જથ્થો ઝડપી પાડી દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખટોદરા પોલીસે બાતમીના આધારે અલથાણ પોલીસ ચોકીની સામે આવતા મમતા ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા, જે અંતર્ગત દુકાનમાં તલાશી લેતા દેશમાં પ્રતિબંધિત ગણાતી ઇન્ડોનેશિયા, કોરિયા અને DJARUM બ્લેક સિગારેટ, ગુંડામ ગરમ સિગારેટ, એસી લાઇટ, એસી સ્પેશિયલ ગોલ્ડ સિગારેટનો રૂપિયા 14,340નો જથ્થો મળી આવ્યો હતો. ઉપરોક્ત સિગારેટના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં અને તેના બોક્સ ઉપર સિગારેટનું સેવન કરવાથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે તેવી ચેતવણી પણ નહીં હોવાથી પોલીસે દુકાનદાર લીલારામ વેલાજી ચૌધરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અટકાયત કરી હતી. મગદલ્લા બંદર 3 રસ્તા પાસે બપોરના સમયે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. ડુમસ તરફથી ફૂલ સ્પીડમાં આવતા BMW કારના ચાલકે બાઇક અને 2 ઓટો રિક્ષાને ટક્કર મારી હતી, જેમાં બાઇક પર જઈ રહેલા સારા બનેવીને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે રિક્ષા ચાલકનો બચાવ થયો હતો. એક્સિડન્ટ સર્જ્યા બાદ BMW કારનો ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે કારની નંબર પ્લેટના આધારે ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. અલથાણ વિસ્તારમાં આવેલી ચાઇના ગેટમાં દયારામ પટેલના બંગલાનો વોચમેન પદમ મનીરામ થાપા કૌટુંબિક શાળા પ્રેમ બહાદુર થાપા સાથે પલ્સર બાઇક પર મગદલ્લા બંદર જઈ રહ્યા હતા. દરમિયાનમાં ડુમસ રોડ મગદલ્લા બંદર 3 રસ્તા પાસે મોટરસાઇકલ ટર્ન કરી હતી, ત્યારે ડુમસ તરફથી આવી રહેલી BMW કારના ચાલકે મોટરસાઇકલને અડફેટે લીધી હતી અને ત્યારબાદ 2 ઓટો રિક્ષાને પણ અડફેટમાં લેતા એક્સિડન્ટ થયો હતો. મોટરસાઇકલ સવાર સાળા બનેવી પૈકી પ્રેમ બહાદુર થાપાને માથા, મોઢા, નાક, આંખ, પગ તથા પદમ થાપાને હાથ, પગ અને પીઠ તથા હાથના ભાગે ગંભીર ઇજા થઈ હતી, જે પૈકી પ્રેમ થાપા હાલ ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે ઘટના અંગે પદમ થાપાએ BMW કાર ચાલક વિરુદ્ધ ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં બંને ઓટો રિક્ષા ચાલકનો બચાવ થયો હતો, પરંતુ રિક્ષાને ભારે નુકસાન થયું હતું. નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા COVID-19 હોસ્પિટલની બાજુના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતી મહિલાએ આપઘાત કરી લીધો છે. પેથોલોજી લેબમાં 5-1 વર્ષ કરતાં વધુ સમયથી કોન્ટ્રાક્ટ આધારિત ટેકનિશિયનની નોકરી કરતી 45 વર્ષીય રમીક્ષાબેને બપોરના સમયે સાસુ હોલમાં હતા એ દરમિયાન ફાંસો ખાઈ લેતા સ્ટાફ ક્વાર્ટર્સમાં ચકચાર મચી ગઈ હતી. હાલ પોલીસે સમગ્ર આપઘાત મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. રમીક્ષાબેન નિપેશ પટેલ સિવિલ કેમ્પસ COVID-19 હોસ્પિટલની બાજુના સ્ટાફ ક્વાર્ટર્સમાં અને પેથોલોજી લેબ ટેકનિશિયન તરીકેની કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરતા હતા. મોર્નિંગ પાળીમાં સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યાની નોકરી કરી ક્વાર્ટર્સમાં આવ્યા હતા. બાદમાં 4-1 વાગે સાસુને હોલમાં રાખીને
પોતે રૂમમાં જઈને પંખે લટકી ગયા હતા। સાસુને અણસાર આવી જતા તેમણે બૂમાબૂમ કરી હતી, જેથી ક્વાર્ટર્સના લોકો એકઠા થઈ ગયા હતા। બાદમાં એક યુવક પાછળ પાઇપથી ચડીને બાલ્કનીમાં જઈને દરવાજો ખોલીને અંદર ગયો હતો। રમીક્ષાબેન પેથોલોજી લેબમાં ટેકનિશિયન તરીકે 5-1 વર્ષથી કોન્ટ્રાક્ટ પર હતા। પતિ નિપેક્ષ હાર્ડવેરની દુકાન ચલાવે છે। રમીક્ષાબેન અને તેમના સાથી કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ ગાંધીનગર રજૂઆત કરવા જવાના હતા। 2 દિવસ અગાઉ ડીનને મળેલા અને રજા માટે એપ્લાય કર્યું હતું। રજા માટે ડીને ખખડાવ્યા હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે, જોકે આપઘાત અંગે સાચું કારણ હજુ સામે આવ્યું નથી। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। લિંબાયત મહારાણા પ્રતાપ 4 રસ્તા પાસેથી પોલીસે દેશી બનાવટના તમંચા અને 2 નંગ જીવતા કાટી સાથે એક યુવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લિંબાયત પોલીસે બાતમીના આધારે મહારાણા પ્રતાપ 4 રસ્તા પાસેથી મિતેશ ઉર્ફે ચામંડ ભીખુભાઈ પટેલને ઝડપી પાડી તેની પાસેથી દેશી બનાવટનો તમંચો અને 2 નંગ જીવતા કાટીસ કબજે કરી લીધા હતા। પોલીસે મિતેશ ઉર્ફે ચમાડની પૂછપરછ કરતા 4 વર્ષ અગાઉ આગ્રા ફરવા ગયો હતો, ત્યારે આગ્રા બસ સ્ટેન્ડ સામે રહેતા મુકેશ નામના યુવાન પાસેથી 8,000 રૂપિયામાં પોતાની સેફટી માટે ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે તમંચો અને 2 કાટીસ કબજે લઈ મિતેશ ઉર્ફે ચામડ અને મુકેશ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી મુકેશને વોન્ટેડ જાહેર કર્યો છે। સુરતમાં કોરોના કાળ દરમિયાન તથા હાલમાં કોર્મોબિડ શુગર પ્રેશર કે અન્ય બીમારી ધરાવતા લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટે તેના ઘરોની બહાર ખાસ સ્ટીકર લગાવાયા છે, જેના પર અધિકારીઓના નંબર દર્શાવાયા છે। સુરતમાં કોરોનાથી 1,000થી વધુના મોતમાં 98% લોકો કોરોના ઉપરાંત અન્ય બીમારી પણ ધરાવતા હતા। શુગર પ્રેશર તથા કિડની અને અન્ય બીમારી ધરાવતા લોકોની સ્થિતિ કોરોના સંક્રમણ બાદ ગંભીર બની શકે છે। પાલિકાએ એપીએક્સ સર્વે કરીને કોર્મોબિડ લોકોને એક સ્લીપ આપી હતી, જોકે તે ખોવાઈ ગયાની ફરિયાદો બાદ હવે કોર્મોબિડ લોકો તેમજ 50થી વધુ વયના લોકો હોય તેમના ઘરોની બહાર સ્ટીકર લગાવાઈ રહ્યા છે। સ્ટીકર પર આરોગ્ય વિભાગના નંબર લખાયા છે, તેથી લોકોને શરદી ખાંસી તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તેઓ પ્રાઇમરી હેલ્થ વર્કર તથા મેડિકલ ઓફિસરના નામ નંબર લખાયા છે, તેથી લોકો તેમને ફોન કરી શકશે અથવા તો 104 નંબર ઉપર કોલ કરી શકશે। સુરત ગોપીપુરા ચાલાગલી પાસે આવેલ શ્રીમતી અતિલક્ષ્મી મજુરદા અને એક સોચ ફાઉન્ડેશનની કી ફાઉન્ડર રીતુ રાઠી દ્વારા થેલેસેમિયાના મરીઝોને 1-2 યુનિટ બ્લડની જરૂર હોય છે, ત્યારે રીતુ રાઠીની લોકોને અપીલ છે કે બ્લડ ડોનેટ કરે અને આવા મરીઝોને મદદ કરી જીવન બચાવવાની અપીલ કરી છે। આવા બાળકોને બ્લડની જરૂર હોય છે અને કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અને દિવાળીના સમયે બ્લડની અછત ઊભી થાય છે, ત્યારે એક સોચની ફાઉન્ડેશનની ફાઇન્ડર રીતુ રાઠીએ સુરત શહેરના લોકો પાસે આવા બાળકોને બ્લડ આપી જીવનદાન કરવા મદદ માંગી છે। નમસ્તે, મેં રીતુ રાઠી, મેં એક સોશિયલ એક્ટિવિસ્ટ ઓર એક સોચ ફાઉન્ડેશન કી ફાઉન્ડર। આજ હમ સભી આયે હુએ હૈં યહાં બહોત હી ખૂબસૂરત બચ્ચો સે મિલને, બટ ભગવાન કી વજહ સે શાયદ ઉન્હે કહીં ના કહીં છોટી સી કમી ઓર તકલીફ હૈ કી વો થેલેસેમિક હૈ। યે બચ્ચો કો 1-2 યુનિટ ઓફ બ્લડ હર મહિને ચાહીએ તાકી ઇનકી જિંદગી આગે બઢ પાએ। તો અભી ફિલહાલ મેં સબસે ઝ્યાદા જરૂરી હૈ કી હમ સભી આગે બઢે ઓર રક્તદાન કરે તાકી ઇન બચ્ચો કે ફ્યુચર કો હમ સંવાર પાએ। ઇનકી જો હર મહિને કી જરૂરત હૈ ખૂન કી वो हम और आप जैसे लोग ही पूरा कर सकते हैं। तो आगे बढ़िए, आपके आसपास कहीं भी ब्लड डोनेशन कैंप हो चाहे किसी ने भी ऑर्गेनाइज किया हो, प्लीज आगे बढ़िए और रक्त दान करिए और इन प्यारे बच्चों की जिंदगी को बचाइए। इनका भविष्य हमारे हाथ में है, तो मिलकर इनकी मदद करते हैं। थैंक यू सो मच। हूँ डॉक्टर अंकित परमार, बाड़कों ना लोहिना ने कैंसर ना स्पेशलिस्ट डॉक्टर। आज अपने यहाँ अतिलक्ष्मी थैलेसेमिया ट्रस्ट जो गणपति शंकर इच्छाराम मजबूतदार ट्रस्ट द्वारा छेल्ला 25 વર્ષ થી થેલેસેમિયા સિકલ સેલ અને હિમોફિલિયા બાળકોને સેવા આપે છે। થેલેસેમિયા જે રક્તની આનુવંશિક બીમારી છે, જેમાં બાળકોની જિંદગી બ્લડ પર જીવે છે, એ લોકોને દર 3-4 અઠવાડિયે બ્લડની જરૂર પડે છે અને આ બ્લડ કોઈ ડોનેટ કરેલું બ્લડ જ હોય છે, એટલે એમ સમજી શકો કે એ લોકોનું જીવન આ બ્લડ ડોનેશન પર જ ટકેલું છે। તો હવે લોકડાઉનની સ્થિતિમાં આપણે જોયું કે બ્લડની સુરતમાં કેટલી અછત પડી હતી, એ જ રીતે હવે આવનારી દિવાળીના ટાઈમે પણ આપણે શહેર ખાલી થઈ જાય છે તેમ બ્લડ બેંકો પણ ખાલી થઈ જાય છે, તો એ ટાઈમે આવા બાળકોને જીવન ટકાવી રાખવું ઘણું મુશ્કેલ પડે છે। તો હું સુરતની જનતાને નમ્ર વિનંતી કરું છું કે તમે આગળ આવી આ બાળકોને જીવનદાન આપવા માટે રક્તદાન કરો,
કારણ કે રક્તદાન એ જ મહાદાન છે. થેન્ક યુ. સુરતમાં કોરોના વાયરસના કેસો ઘટી રહ્યા છે તેમ છતાં સામે તહેવારને કારણે સંક્રમણ વધે તેવી ભીતિને લઈ પાલિકા તમામ સાવચેતી રાખી રહી છે. તે દરમિયાન સુરતમાં ગુરુવારે બપોર સુધી 130 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં પોઝિટિવ કેસનો આંક 37,864 પર પહોંચ્યો છે, જ્યારે કોરોનાથી વધુ એકનું મોત નિપજતા કુલ મૃત્યુઆંક 1,014 થયો છે. કોરોનાની મહાતાપી અત્યાર સુધી 35,118 લોકો ઘરે પરત ફરતા રિકવરી આંક લગભગ 93.4% જોવા મળ્યો છે. સુરતમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસો ઘટી રહ્યા છે, પરંતુ પાલિકા હજુ પણ સાવચેતી રાખી રહી છે. હાલ તહેવારોનો સમય હોવાથી સંક્રમણ વધે તેવી ભીતિ સેવાઈ રહી છે. તે દરમિયાન ગુરુવારે બપોરે સુરત શહેરમાં 90 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં 27,526 કેસો નોંધાઈ ચૂક્યા છે, જ્યારે જિલ્લામાં કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. બપોર સુધી 40 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં પણ કોરોનાનો પોઝિટિવ આંક 10,338 કેસો નોંધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ આંક 37,864 પર પહોંચ્યો છે, જ્યારે એકનું મોત નિપજતા અત્યાર સુધી 1,014ના મોત નિપજ્યા છે. આ ઉપરાંત કોરોનાને મહાતાપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈ રહ્યા છે. અત્યાર સુધી કોરોનાને મહાતાપી 35,118 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. આમ રિકવરી રેટ લગભગ 93.4% થયો છે. નવા નોંધાયેલા કેસોમાં તબીબ, કાપડના વેપારી સહિત ટેક્સટાઇલ સાથે સંકળાયેલા કર્મચારીઓ, રત્નકલાકાર તેમજ અન્ય ધંધા વ્યવસાયીઓ સહિત અનેકના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જ્યારે સિવિલમાં 89 અને સ્મીમેરમાં 69 દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત સુરત શહેરમાં પાલિકાએ ક્વોરન્ટાઇન ફેસિલિટીની વ્યવસ્થા ઊભી કરી છે, જેમાં 17,148 લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. પાંડેસરામાં 5 વર્ષ અગાઉ સંબંધીની હત્યા કરીને લાશને દિવાલમાં ચણી દેવાય, પોલીસે હાડપિંજરને બહાર કાઢ્યું. સુરતમાં દિવાળી સમયે ચોરી લૂંટની ઘટના રોકવા મહિધરપુરા હીરા બજારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. દિંડોલીમાં પતિના લાંબા આયુષ્ય માટે કડવાચોથનો દીવો સળગાવ્યા બાદ ઘરમાં આગ લાગી. એડવાન્સ પેમેન્ટ પેટે 5% ઓછા ભાવની લાલચ આપી કાપડ વેપારી સાથે 56.47 લાખની છેતરપિંડી. ખટોદરાના યુવાનના ખાતામાંથી KYCના બહાને ભેજાબાજે રૂપિયા 18,400 તફડાવી લીધા. અને ગૂગલ પે થી પેમેન્ટ ચૂકવવાના બહાને ગઠિયાએ તંબાકુ વેપારીને રૂપિયા 38,000 નો ચૂનો લગાવ્યો. આ સાથે સુરત ચેનલના સમાચાર સમાપ્ત થાય છે. નમસ્કાર.